हेलो मित्रों, अक्षर ई लर्निंग क्लासेस में आप सर्वे हूँ यश पटेल हार्दिक स्वागत करूँ छू। आज ना वीडियो नो जे सब्जेक्ट एटले के विषय छे ते छे अंग्रेजी ग्रामर अने तेमा पर टेन्स एटले के काल। आ जे सब्जेक्ट एटले के विषय जे टेन्स छे ए आपणे भणवो खूब ज अगत्यनो छे, कारण के अहींया सुधी आपणे पहोंचीए टेन्स सुधी, परंतु टेन्स जो आपणने ना आवडे तो अंग्रेजी ग्रामरमां आपणे आगळ वधी शकता नथी, कारण के टेन्सथी आपणे तेनी वाक्य रचना गुजरातीमांथी अंग्रेजीमां भाषांतर करवू होय तो पण आपणे आनी जे वाक्य रचना छे ते आपणे समजवी अति अगत्यनी होय छे। तो चालो मित्रों, आपणे आजना वीडियो एटले के टेन्स सब्जेक्ट पर आगळ थोड़ू मार्गदर्शन मेळवीए। टेन्सिस एटले के काळ। काल केटला प्रकारना होय छे? तो काल त्रण प्रकारना होय छे, जेम भूतकाळ, वर्तमानकाळ अने भविष्यकाळ, ते मुख्य त्रण होय छे। पास्ट टेन्स, प्रेझेंट टेन्स अने फ्यूचर टेन्स, एमां पण आजे आपणे सौ बीजा एनी नीचे चार काळ आपणे ભણવાના છીએ, એટલે કે ટોટલ 12 કાળ થયા। ભૂતકાળમાં પણ સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ, વર્તમાનકાળમાં પણ સિમ્પલ, कंटीन्युअस, परफेक्ट एंड परफेक्ट कंटीन्युअस, तेमज भविष्यकाळ में पण आपणे चार काळ भणवाना छीए, एम आ 12 काळ थया। तेनी नीचे पण आपणे दरेक काळनी हकारमां, नकारमां अने प्रश्नार्थमां एटले के पॉजिटिव, नेगेटिव अने इंटरोगेटिवमां आपणे तेनी वाक्यरचना, तेना उदाहरण वगैरे वगैरे आपणे आजे समजवाना छीए। तो मित्रों, त्रण काळ मुख्य अने तेना नीचे आ सादो, चालू, पूर्ण अने चालू पूर्ण, एम चार काळ एटले के 12 काळ आपणे सौ भणवाना छीए, तेमज ते 12 काळने नीचे हकार, नकार अने प्रश्नार्थ, ते पण आपणे वाक्यरचना, उदाहरण अने तेनी जे पण पद्धति छे सिंग्युलर अने प्लुरल, ते पण आपणे आजे भणवाना छीए। तो शरूआत करीए टोटल टेन्सिसना नामथी। पहलू छे सिंपल पास्ट टेन्स, एटले के सादो भूतकाळ। भूतकाळ माने भूतकाळमां बीजो छे कंटीन्युअस पास्ट टेन्स, एटले के चालू भूतकाळ। त्रीजो छे परफेक्ट पास्ट टेन्स, एटले के पूर्ण भूतकाळ। अने भूतकाळमां छेल्लो परफेक्ट कंटीन्युअस पास्ट टेन्स, एटले के चालू पूर्ण भूतकाळ। तेनी आगळ जोईए तो हवे छे सिम्पल प्रेझेंट टेन्स, एटले के सादो वर्तमान काळ। पछी छे कंटीन्युअस प्रेझेंट टेन्स, एटले के चालू वर्तमान काळ। ત્રીજો છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ। અને છેલ્લો વર્તમાન કાળમાં છે પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ। અને ભૂતકાળ વર્તમાન કાળ બાદ ભવિષ્યકાળમાં જોવા જઈએ તો સિમ્પલ ફ્યુચર ટેન્સ, તેનો ગુજરાતી સાદો ભવિષ્યકાળ। અને બીજા નંબરે છે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, એટલે કે ચાલુ ભવિષ્યકાળ। ત્રીજા નંબરે છે પરફેક્ટ ફ્યુચર ટેન્સ, એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ। અને ચોથા નંબરે એટલે કે આપણો 12મો કાળ છે પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ। આમ આપણે આ 12 કાળ ભણવાના છીએ, જેમાં પાસ્ટ ટેન્સમાં આપણે જે ચાર જોયું સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ, પ્રેઝન્ટ ટેન્સમાં પણ એટલે કે વર્તમાન કાળમાં પણ આપણે જોયું સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ, એમ જ ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળમાં પણ આપણે જોયું સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ એન્ડ પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, એમ આપણે સૌ આ 12 કાળ આપણે ભણવાના છીએ। આ 12 કાળની આપણે કઈ કઈ વસ્તુઓ ભણવાના છીએ તો તેની પોઝિટિવ, નેગેટિવ અને ઇન્ટરોગેટિવ, એટલે કે હકાર, નકાર અને પ્રશ્નાર્થની આપણે પણ આની અંદર જવાના છીએ। તેના ટુ વર્બ, તેના કીવર્ડ્સ, કીવર્ડ્સ એટલે કે એના જે પણ આપણે આગળ આવશે કીવર્ડ્સ, એટલે કે એ શબ્દ જોતા જ આપણને ખ્યાલ આવી જશે કે આ કયો કાળ છે। યુઝિસ એટલે કે આ કાળ કયા ઉપયોગમાં લેવાઈ રહ્યો છે, તે યુઝિસ પણ આપણે જોઈશું।
ફ્રેઝિયોલોજી એટલે કે તેની જે વાક્ય રચના છે એમાં હકારની નકારની અને પ્રશ્નાર્થની તે બધાની વાક્ય રચના પણ જોઈશું, એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ જોઈશું. અને આ બધું જ મહેનત પાછળ તમારો પણ હાથ હોવો જરૂરી છે, માટે તમને પણ સેલ્ફ પ્રેક્ટિસ માટે કેટલાક એક્ઝામ્પલ આપવામાં આવશે. તો હવે આપણે આજનો પ્રથમ કાળ શરૂ કરી રહ્યા છીએ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એટલે કે સાદા વર્તમાન કાળમાં જે ટુ બી વર્બ છે તે કયું છે, ડુ અને ડઝ. અને જે વર્બ ફોર્મ છે એટલે કે જેનું બેઝ ફોર્મ જે મૂળ રૂપ કહી શકાય તેને આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ફેરવવા માટે આપણે તે મૂળ રૂપની પાછળ જે એસ કે ઈએસ તે પ્રત્યય લાગશે. ત્યારબાદ આપણે જે યુઝીસ એટલે કે એનો ઉપયોગ છે કઈ કઈ જગ્યાએ થાય છે જોઈએ, તો સત્ય સનાતન વાક્યો કહેવા માટે, તેમજ ગાણિતિક સત્યો કહેવા માટે, તેમજ વૈજ્ઞાનિક જે સિદ્ધાંતો છે સત્યો છે તે કહેવા માટે, અને કહેવતો જે કહેવતો દર્શાવવા માટે પણ આ કાળનો ઉપયોગ થાય છે. તેમજ અવારનવાર એટલે કે જે રોજિંદી બનતી ઘટનાઓ છે તેમાં પણ સાદો વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એના આગળ આપણે સૌ જોઈએ તો તેના કીવર્ડ્સ છે. કીવર્ડ્સ જેમ પહેલાં વાત કરી કે આ શબ્દ આપણને વાક્યમાં જોવા મળે તો એ આજ કાળ એટલે કે સાદો વર્તમાન કાળ જ હોય. તો એના કીવર્ડ્સ ડેલી, એવરીડે, ઓલવેઝ, ઓફન, સમટાઈમ્સ, નેવર, જનરલી, યુઝ્યુઅલી, એવરી મંથ કે એવરી યર કે પછી એવરી ડે કે પછી એવરી વીક કે પછી રેગ્યુલરલી વગેરે વગેરે આના કીવર્ડ્સ છે. હવે એની આપણે પોઝિટિવ એટલે કે હકાર પછી નકાર અને પ્રશ્નાર્થ તેની આપણે સૌ વાક્ય રચના, તેમજ તેને સિંગ્યુલર અને પ્લુરલ એટલે કે તેનું એકવચન અને બહુવચનમાં કઈ રીતે થાય છે અને તેને એક્ઝામ્પલ આપણે સૌ જોઈશું. તો સર્વપ્રથમ આપણે પોઝિટિવ એટલે કે હકારની વાક્ય રચના જોઈએ અને વાક્ય રચના બાદ તેનું સિંગ્યુલર પ્લુરલ અને એના એક્ઝામ્પલ પણ ત્યારબાદ જોઈશું. તો વાક્ય રચના છે સબ્જેક્ટ વર્ડ્સ પ્લસ સિમ્પલ પ્રેઝન્ટ ફોર્મ, જે આપણે પહેલાં વાત કરી હતી સિમ્પલ પ્રેઝન્ટ ફોર્મ જે મૂળ હોય તેને પાછળ એસ ઈએસ લાગે એ, પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ આવે છે. સિંગ્યુલર પ્લુરલ એટલે કે એક વચન અને બહુ વચન, તેમાં ફર્સ્ટ પર્સનનું આઈ ગોનું વી ગો થાય, સેકન્ડ પર્સનમાં યુ ગોનું યુ ગો રહે, થર્ડ પર્સનમાં હી ગોઝ, શી ગોઝ અને ઇટ ગોઝનું ધે ગો થાય છે. ત્યારબાદ જે નકારમાં છે આપણે પોઝિટિવમાં ફરી જોઈએ તો તેની વાક્ય રચના અને સિંગ્યુલર પ્લુરલ એટલે કે ફર્સ્ટ પર્સનનું આઈ ગો હોય વાક્યમાં, જો બહુવચન કરવું હોય તો વી ગો આપણે કરવું પડે છે, એમ જ સેકન્ડ અને થર્ડ પર્સનમાં હોય છે. નકારમાં પણ આપણે વાક્ય રચના જોવા જઈએ તો આવી સેમ, પરંતુ તેમાં ડુ કે ડઝ નોટ ઉમેરાશે. જેમ સબ્જેક્ટ વર્ડ્સ પ્લસ ડુ કે ડઝ પ્લસ નોટ પ્લસ બેઝ ફોર્મ એટલે કે મૂળ રૂપ જે હશે એ જ રહેશે, કારણ કે આગળ ઈ કે ઈએસ આપણે પ્રત્યે ડઝ અને ડુમાં લગાવી રહીએ છીએ, પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. સિંગ્યુલર પ્લુરલ જોવા જઈએ તો ફર્સ્ટ પર્સનમાં આઈ ડુ નોટ ગો તો વી ડુ નોટ ગો, સેકન્ડ પર્સનમાં યુ ડુ નોટ ગો તો યુ ડુ નોટ ગો જ રહેશે, અને થર્ડ પર્સનમાં હી ડઝ નોટ ગો કે પછી શી ડઝ નોટ ગો કે પછી ઇટ ડઝ નોટ ગોઝ તે બધાનું જ ધે ડુ નોટ ગો થશે. ત્યાર પછીનું જે પ્રશ્નાર્થ વાક્ય છે તે પ્રશ્નાર્થની પણ વાક્ય રચના જોવા જઈએ તો ડુ કે ડઝ, આપણે ખબર છે કે વાક્ય રચનામાં આ જે ક્વેશ્ચન જે પ્રશ્નાર્થની વાક્ય રચના હોય તેમાં આ બધું આગળ આવે છે, ડુ ડઝ વિલ શેલ, તો એ જ પ્રમાણે ડુ ડઝ આગળ આવશે વત્તા સબ્જેક્ટ પ્લસ બેઝ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર શબ્દ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક પણ રહેશે. આમાં ફર્સ્ટ પર્સનમાં ડુ આઈ ગો એનું ડુ વી ગો થશે, સેકન્ડ પર્સનમાં ડુ યુ ગો તો એનું ડુ યુ ગો જ રહેશે, થર્ડ પર્સનમાં ડઝ હી ગો, ડઝ શી ગો કે ડઝ ઇટ ગો એ સર્વેનું ડુ ધે ગો થશે. આ બધાની વાક્ય રચના અને સિંગ્યુલર પ્લુરલ જોવા બાદ આપણે તે સર્વેના એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલમાં શી ફિલિંગ બ્લેન્ક્સ
टू स्कूल एवरी डे. एवरी डे तेना परथी ज आपणने खबर पड़े छे के आ सीम्पल प्रेजेंट टेन्स छे. तो एमां आपणे शुं करवुं पड़शे, शी आपणे जे आगळ जोयुं के सिंग्युलरनुं जे गोज आवे, कारण के ई अने यस प्रत्ये लगावानुं छे. पछी सेकंड छे फिलिंग द ब्लेंक्स, शी कूक राइस फॉर यू, डू आपणने मूळ रूप આપેલું છે. તો આમાં ડઝ આપણે શી ની આગળ આપણે શું લગાવ્યું હતું, શી ડઝ, ડઝ શી ગો એ આપણે આગળ ભણ્યા. તો આમાં શી છે એટલે ડઝ, એટલે કે ઈએસ લાગશે. ત્રીજો છે ધ ફિલિંગ ધ બ્લેન્ક્સ કમ્સ આફ્ટર વિન્ટર, એમાં કમ મૂળ રૂપ આપેલું છે, એમાં સમર અને ત્યારબાદ જે કમ્સ છે તેમાં ફિલિંગ ધ બ્લેન્ક્સ કરવાની રહી ગઈ છે, પરંતુ ધ સમર કમ્સ આફ્ટર વિન્ટર થશે. ત્યારબાદ ચોથું છે ડુ વી ઓલવેઝ ઓબે અવર ઓલ્ડર્સ, આમાં ડુ અને ઓબે જે આપણે લગાવેલું છે, ડુ આગળ અને ઓબે. ત્યારબાદ પાંચમું ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, રાઇઝ આપેલું છે. આ જે રાઇઝિસ છે એમાં આપણે સૌ જે ધ સન એ હવે સૂર્ય એ પૂર્વમાં ઉગી રહ્યો છે એ આપણે રાઇઝનું ઈએસ પ્રત્યે લગાવીશું. તો ધ સન રાઇઝિસ. ત્યારબાદનું જે છે આમાં એક વાક્ય આપેલું છે તેનું ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવ, એટલે કે તેનું પ્રશ્નાર્થ અને નકારમાં ફેરવવાનું છે. તો ધ કેટ લાઇક્સ મિલ્ક, એટલે કે ડઝ ધ કેટ લાઇક મિલ્ક, અને નેગેટિવમાં છે ધ કેટ ડઝ નોટ લાઇક મિલ્ક. બીજું છે સમવન કમ્સ ટુ મી એન્ડ હેલ્પ્સ મી, એનું પ્રશ્નાર્થ કરવા જઈએ તો આમાં જુઓ તો ડઝ સમવન કમ ટુ મી એન્ડ હેલ્પ મી, એટલે કે કમ્સ હતું પરંતુ ત્યાંથી ઈ એસ જે હટાવી દીધું છે, એસ ને ઈએસ પ્રત્યે લાગે એ એસ હટાવી જાય, આપણે આગળ ડઝ કરી દીધું છે માટે ત્યાંથી એસ નીકળી ગયો છે અને આગળ ડઝમાં આવી ગયો છે. એટલા જ માટે હવે એનું નેગેટિવ જોઈએ તો સમવન ડઝ નોટ કમ જ રહેશે, કમ્સ નહીં થાય. સમવન ડઝ નોટ કમ ટુ મી એન્ડ હેલ્પ્સ મી. ત્રીજો છે ધોઝ બોયઝ પ્લે ફૂટબોલ, ડુ ધોઝ બોય પ્લે ફૂટબોલ, ધોઝ બોય ડુ નોટ પ્લે ફૂટબોલ. આમ આપણે નકારમાં અને પ્રશ્નાર્થમાં વાક્ય રચના આપણે જોઈ રહ્યા છીએ. અને હવે ગુજરાતીનું ઇંગ્લિશ કે જે ઘણા બધા આપણે ગુજરાતી મીડિયમના છોકરા હોય છે એમને ભારે પડતું હોય છે, તો પૃથ્વી ગોળ દડા જેવી છે એનું આપણે ઇંગ્લિશમાં ભાષાંતર કરીએ તો ધ અર્થ ઇઝ રાઉન્ડ લાઈક અ બોલ. બીજું છે તમે ભગવાનને પ્રાર્થના કરો છો ખરા, તો ડુ યુ પ્રે ટુ ગોડ, અને એનો જવાબ આપવો હોય તો પણ આપણે આપી શકીએ છીએ કે યસ વી પ્રે ટુ ગુડ ગોડ એવરી મોર્નિંગ. અને ત્રીજું છે આ ગામોના લોકો નદીના પાણીનો ઉપયોગ કરે છે, એનું આપણે ઇંગ્લિશમાં જોવા જઈએ તો ધ પીપલ ઓફ ધીઝ વિલેજીસ આર સિચ્યુએટેડ એટ ધ રિવર બેન્ક્સ. એટલે કે આ ત્રણેય જે આપણે એક્ઝામ્પલ જોયા એમાં આપણે પહેલાં જોયું તો ફિલિંગ ધ બ્લેન્ક્સ પૂરવાની હતી, ત્યારબાદ જે સાદી વાક્યરચના હતી તેમાંથી પ્રશ્નાર્થ અને નકાર કરવાની હતી, અને ત્રીજા જે પ્રશ્નો હતા એમાં ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ભાષાંતર કરવાનું હતું. તેમાં સાદો વર્તમાનકાળ કઈ રીતે ખબર પડી, તો આપણે ફિલિંગ ધ બ્લેન્ક્સમાં એવરીડે જોઈ રહ્યા છીએ, ઓલવેઝ જોઈ રહ્યા છીએ, સત્ય ઘટનાઓ એટલે કે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, એટલે કે જે સૂર્ય છે તે પૂર્વમાં જ ઉગી રહ્યો છે તે આપણે જોઈ રહ્યા છીએ. આ પ્રમાણે આપણને ખબર પડે કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ છે. તો હવે તમારો વારો છે, હવે આપણે ફોર હોમવર્ક એટલે કે સેલ્ફ પ્રેક્ટિસ માટે અહીંયા તમને જે ફિલિંગ ધ બ્લેન્ક્સ એટલે કે કૌંસમાં આપેલ ક્રિયાપદોના યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની છે, નીચેના વાક્યોને પ્રશ્નાર્થ અને નકાર એટલે કે ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવમાં તમારે જાતે રૂપાંતર કરવાના છે, અને નીચે ત્રણ એક્ઝામ્પલ આપેલા છે જેનું તમે વાક્યો એટલે ગુજરાતીમાં છે તેનું અંગ્રેજીમાં ભાષાંતર કરો. તો આજે આપણે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને ટોટલ 12 પ્રકારના જે કાળ હોય છે તેની થોડી ઘણી માહિતી મેળવી, અને આગળ આપણે હવે બીજા બે કાળ એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો જો કોઈને આ વિડીયો ગમ્યો હોય તો ખાસ આ વિડીયોને લાઈક કરજો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયોની નીચે આપ કમેન્ટ કરીને આપ અમારું જે બળ તે પણ વધારી શકો છો. તો ખાસ થેન્ક્સ ફોર વોચિંગ અવર વિડીયો.